મારી નિંદર નો નહીં, મારા બાપા નો સપના નો સવાલ છે. આઈ રિયલી વિશ યુ ઓલ ધ બેસ્ટ. હું ટ્રસ્ટી ને તારા માટે વાત કરીશ. બહુ સારા માણસ છે. શું નામ છે એમનું? પ્રદ્યુમન. પ્રદ્યુમન મહેતા. બહુ મોટા શેર છે. પ્રદ્યુમન મહેતા. સરસ્વતી પ્રાથમિક શાળામાંથી ફોન હતો. એમણે કહ્યું કે એમને વિદ્યાર્થીઓ માટે વોટર પ્યુરિફાયરની જરૂર છે, તો તમે પ્લીઝ. અરે અમાઉન્ટ તો લખવી હતી. વિશાળની વાત છે અંબિકા, બાળકોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે સારું જ છે. અને પ્રિન્સિપલ સાહેબ સાથે પણ વાત કરીશ કે નિશાળમાં જે કંઈ પણ ખૂટતું કરતું હોય તો એ મંગાવી લે. શું છે કે નવી બેન્ચીસ પણ લાવવાની છે અને બે ત્રણ હોશિયાર બાળકો છે એને સ્કોલરશિપ પણ આપવી છે. તમે આ બધું લક્ષ્મી માટે કરી રહ્યા છો ને? હા અંબિકા, તને ખબર છે લક્ષ્મી જીવતી હોત અને શોધન સાથે જીવતી હોત તો એને પણ દીકરા દીકરી હોત અને એ પણ ખભે આવી ગયા. હા, હજુ એ માનવામાં નથી આવતું કે લક્ષ્મી આપણી વચ્ચે નથી. હજુ એ મને લાગે છે કે હમણાં દરવાજો ખુલશે અને પૂજાની થાળી સાથે લક્ષ્મી આવશે અને પૂછશે મને કે બેનબા આજે રસોઈમાં શું બનાવું હું, એ નથી તો આપણું ઘર સાવ સાવ ખાલી થઈ. પૈસો તો રહ્યો પણ લક્ષ્મી ચાલી ગઈ. પારસમણી જેવી હતી મારી દીકરી, અરે એને સોનું કરે અને એને શું શું નથી કર્યું આપણા બધા માટે. તારો જીવ બચાવ્યો, મારી જિંદગી, અને આપણું સોનું તો એને લીધે જ સલામત હતું. શ્રુતિને ઠરી ઠામ કરતી ગઈ. એમણે કહેતી કે બાપુ આ ઘર પરિવાર હું તો તુલસી ક્યારો છો, આંગણે સુધી આવીને આંગણેથી જ વિદાય લઈ લીધી. એને ઘરની ન થઈ તે નષ્ટ. હા, ના એને કોઈ હક જતાવ્યા, ના આપણે એને એના અધિકાર આપી શક્યા. શોધનની જિંદગીમાં બસ એ મોડી આવી અને પહેલી ચાલી ગઈ. એક જ વસવસો છે લક્ષ્મી માટે, એને લીધે આપણે તો બધા સુખી થઈ ગયા પણ એને જીવતા જીવત ક્યારે શાંતિ ન મળી. એનું જીવવું પણ અધૂરું રહી ગયું.